વેદોનો દિવ્ય સંદેશ વેદો પરમપિતા પરમેશ્વરની અમરવાણી છે જગતના બધા જ વિવેચકોએ એ બાબતનો સ્વીકાર કર્યો છે કે વેદો સૌથી પ્રાચીન ગ્રંથો છે તથાથી સમગ્ર વિશ્વ સાહિત્યનો મુગઢ છે વેદોમાં જ્ઞાન અને વિજ્ઞાનનો અખૂટ ભંડાર ભરેલો છે તેમના પ્રત્યેક શબ્દ અને પ્રત્યેક અક્ષરમાંથી અમૃતરસની ધારા વહે છે સંસારની બધી જ મૂળભૂત વિદ્યાઓનો ઉદભવ વેદોમાંથી થયો છે આવો હવે આપણે વેદોનું રસપાન કરતા બ્રાહ્મણત્વ વિશે કાંઈક સમજીએ કોઈ પણ કુળ અથવા જાતિમાં માત્ર જન્મ લેવાથી જ કોઈ બ્રાહ્મણ થઈ જતું નથી ગુણ કર્મ અને સ્વભાવની શ્રેષ્ઠતા તથા લોક કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પણ જ તેને બ્રાહ્મણ બનાવે છે ઈદમ મિત્ર વરૂણા માહુરથો દિવ્ય સસુપણો ગુરુત્મા એકમ સદ વિપ્રા બૌધા વદંતી ઋગ્વેદ પરમાત્માની જુદી જુદી શક્તિઓને જ અનેક દેવતાના નામથી ઓળખવામાં આવે છે પણ તે એક જ છે એટલે ગુણ કર્મ તથા સ્વભાવ પ્રમાણે તે પરમાત્માની ઉપાસના કરે સંદેશ છે એ છે કે પરમ પિતા પરમેશ્વર સર્વત્ર ફેલાયેલા છે આ વિશાળ સંસાર અંતરિક્ષ હજારો બ્રહ્માંડ એ બધાના કણકણમાં ઈશ્વરની અસીમ સત્તા હાજર છે તે બધાના નેતા છે નિયામક છે ઈશા વાસ્યમ સર્વમ ઈશા વાસ્યમ સર્વમ દરેક વસ્તુમાં જળ ચેતનમાં આપણા રોમ રોમમાં ઈશ્વરનો વાસ છે તે નિરાકાર પરમેશ્વર દેખાતા નથી પણ તે આપણી પ્રાણ શક્તિ છે સુતા જાગતા દરેક સમયે તે આપણી સાથે રહે છે આપણી અંદર બહાર અને ચારે બાજુ પણ રહે છે જેમ રબરના ફુગાની અંદર હવા છે બહાર પણ છે અને ચારે બાજુ પણ છે પણ તે આપણને દેખાતી નથી જેમ દૂધના પ્રત્યેક ટીપામાં ઘીનો અંશ છુપાયેલો હોય છે તે રીતે ઈશ્વર પણ બધા જીવ જંતુઓમાં પશુ પક્ષીઓમાં બધા પ્રાણીઓના રોમ રોમમાં તે પરમેશ્વરની સત્તા હાજર છે તેના માટે નાત જાત પૂર્વ પશ્ચિમ કે ઉત્તર દક્ષિણનો કોઈ ઝઘડો નથી બધા તેમને માટે એક સરખા છે આ સર્વવ્યાપક परमेश्वर शक्तियों है जेनी संसार ना जुदा जुदा मत धरावना जुदा जुदा नामे नाम ओ ब परम पिता परमेश्वर एक ते इंद्र मित्र वरुण अग्नि यम छे है राम कहो के कृष्ण दुर्गा कहो के काली विश्व कहो के शंकर अल्लाह कहो के गोड નામનું નહીં ઈશ્વરના ગુણોનું મહત્વ છે તે ગુણોના આપણા જીવનમાં ઉતારવા તે પ્રમાણે આચરણ કરવું જીવનમાં વ્યવહાર કરવું એની જ પરમાત્માની ઉપાસના કહે છે આ રીતે ઉપાસના કરવાથી વારંવારના અભ્યાસથી તે ગુણો મનુષ્યના સ્વભાવનો એક ભાગ બની જાય છે અને તે ક્રમે ક્રમે શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરતા દેવ તરફ આગળ વધે છે પરમાત્માના અલગ અલગ નામોને લીધે ઝઘડો કરવો એ સૌથી મોટી મૂરખતા છે એકમ સદ બહુદા બહુ એક જ પરમેશ્વરને વિદ્વાન લોકો જુદા જુદા નામે બોલાવે છે તેમનું કોઈ પણ નામ લો પણ તેમના નામના ગુણને પોતાના કર્મ અને સ્વભાવનું એક અવિભક્ત અંગ બનાવવા માટે સતત પ્રયાસ કરતા રહો આજકાલ લોકો ઈશ્વરના ગુણોનું ચિંતન કરતા નથી તેમને પોતાના આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરતા નથી પણ તેમના નામે લડવા અને મરવા તૈયાર રહે છે જાણે કે ઈશ્વર ઉપર ફક્ત તેમનો જ અધિકાર છે તેઓ સમજે છે કે કેવળ મંદિરની અંદર જ ભગવાન રહે છે બહાર ગમે એટલું પાપ કર્મ કરો તો ભગવાન તે જોતા નથી તેમના સર્વવ્યાપક રૂપને તે ભૂલી જવામાં આવ્યું છે તેઓ અનેક રૂપમાં સર્વત્ર હાજર છે દરેક ઘડીએ તેઓ આપણી સાથે જ રહે છે સંસારના ખૂણે ખૂણે તેમની સર્વભૌમ સત્તા છે આ હકીકતને હંમેશા ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે પ્રભુના નામ અને તેમના ગુણોનું ચિંતન કરતા રહો ઋગ્વેદ એકસો ચોસઠ છેતાલીસ